વિદ્યાર્થી મિત્રો, વેલ સરસ મજાને આપણે કાર્ય વિશે વાત કરી છે અને એક્ઝામ્પલ જોઈએ છે. અલગ અલગ પરિસ્થિતિમાં કાર્ય કઈ રીતે હોય છે એની પણ વાત કરી છે. હજી આપણે જોવા છે, મેં તમને વાત કરી છે, પ્રક્રમ જોવું છે આપણે કે ભાઈ પ્રતિવર્તી પ્રક્રમ. આ પ્રતિવર્તી પ્રક્રમ એકદમ થિયરિટિકલ છે અને ચક્રિય પ્રક્રમ. આ જે પ્રક્રમ છે એની સિમ્પલ વાત કરવાની છે, પણ એમાં એન્થાલ્પી શબ્દ આવવાનો છે. તો એન્થાલ્પી કોને કહેવાય એની આજે આપણે સરસ મજાની વાત કરીએ છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એન્થાલ્પી. શું હોય છે એની આપણે ઇન્ટરેસ્ટિંગ વાતો કરીએ છીએ. એન્થાલ્પી, એન્થાલ્પી કઈ રીતે શોધવામાં આવે છે, એ ખરેખર એક જાતનું વિધેય છે, ચલ છે. એન્થાલ્પી એટલે એક જાતનું અવસ્થા ચલ છે. શું છે? અવસ્થા ચલ. ઓકે, અવસ્થા ચલ છે. કઈ રીતે એને ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે, એની શા માટે જરૂર પડી છે, એની મસ્ત મજાને આપણે વાતો કરીએ. એન્થાલ્પી એટલે શું થાય છે? ગરમી. આ ઉર્જાની જ વાતો છે આ ચેપ્ટરમાં. બધી ઉર્જા, આંતરિક ઉર્જા કયો, યુ કયો તો એ પણ ગરમી થાય, ક્યુ તો કયો તો એ ઉષ્મા થશે, બરોબર છે? એટલે આંતરિક ઉર્જા થશે. આ ઉષ્મા ક્યુ એટલે ઉષ્મા થશે, એન્થાલ્પી એટલે શું થશે? ગરમી થશે. ક્યારે એન્થાલ્પીની જરૂર પડી? તો જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ તમારું અચળ કદે, અચળ કદે ઉષ્માનો ફેરફાર હોય, અચળ કદે ઉષ્માનો ફેરફાર એને આપણે કહીએ છીએ ડેલ્ટા ક્યુ, સોરી ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી. આને કહીએ છીએ અચળ કદે ઉષ્માનો ફેરફાર, કારણ કે ડેલ્ટા વી નું મૂલ્ય શું થશે? પ્લસ પી ડેલ્ટા વી આપણે કહીએ છીએ. તો ડેલ્ટા વી ઝીરો, એટલે પી ડેલ્ટા વી ની કિંમત શું થઈ જાય? ઝીરો. એટલે તમારું સૂત્ર મળશે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ, સોરી ક્યુ વી. ડેલ્ટા વી યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી મળે છે. પણ જો દર વખતે આપણે અચળ કદે ઉષ્માનો ફેરફાર નથી માપી શકતા. કેમ? કેમ કે કદમાં ફેરફાર થાય જ છે. અચળ કદ રાખીને ઉષ્માનો ફેરફાર માપવાની મુશ્કેલી થાય છે. તો બીજો એક પર્યાય શોધ્યો છે અને એની પરથી આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધી શકીએ એવો રસ્તો શોધી કાઢ્યો છે. ઓકે, એ રસ્તો શું છે? તો એ રસ્તો છે અચળ દબાણે ઉષ્માનો ફેરફાર. શું છે? અચળ દબાણે જે ઉષ્માનો ફેરફાર છે એને કહીએ છીએ આપણે એન્થાલ્પી ફેરફાર. અચળ દબાણે ઉષ્માનો ફેરફાર, અચળ દબાણે જે ઉષ્માનો ફેરફાર થાય એને આપણે કહીએ છીએ શું? તો કે ભાઈ કહીએ છીએ એન્થાલ્પી ફેરફાર. કઈ રીતે હોય છે બેટા? જો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી. શું થાય છે? ક્યુપી પ્લસ પી ડેલ્ટા વી. દબાણ કેવું રાખવાનું છે? અચળ. દબાણ અચળ રાખવાનું છે. તો અચળ દબાણ ઉષ્માનો ફેરફાર કહેશું આપણે એને. ઓકે, એટલે અહીંયા ક્યુ ની જગ્યાએ શું લખ્યું છે? ક્યુપી. ક્યુપી શું દર્શાવે છે? અચળ દબાણ ઉષ્માનો ફેરફાર દર્શાવે છે. તો દબાણ અચળ છે, ડેલ્ટા વી ની અંદર તો કદમાં તો ફેરફાર થવાનો છે. ઓકે, આ જે સૂત્ર છે એની મદદથી આપણે તમારા આંતરિક ઉર્જા, સોરી એન્થાલ્પી જે છે એની વાતો આપણે કરવાની છે. ઓકે બેન, તો અહીંયા આપણે નવું અવસ્થા વિધેય લેવું પડે કે જ્યારે તમારા અચળ દબાણે ઉષ્માનો ફેરફાર થાય ત્યારે નવા અવસ્થા વિધેયની જરૂર પડે છે, જ્યાં ક્યુપી શું છે? ક્યુપી અચળ દબાણે, અચળ દબાણે શોષેલી ઉષ્મા, શોષેલી ઉષ્મા, અચળ દબાણે શોષેલી ઉષ્માની વાતો છે. ઓકે, પી ડેલ્ટા વી શું છે? પી ડેલ્ટા વી એટલે આપણું સરસ મજાનું પ્રણાલી દ્વારા થયેલ વિસ્તરણ કાર્ય. પ્રણાલી દ્વારા થયેલ વિસ્તરણ કાર્ય, આવી વાતો કરી છે. વેલ, હવે શું થાય છે? હવે જો પેલા તો હું તમને સરસ મજાનું સૂત્ર આપી દઉં છું એન્થાલ્પી. એન્થાલ્પી બરાબર શું છે? આ સૂત્ર આપણે કમ્પલસરી યાદ રાખવાનું છે. એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી, આ એન્થાલ્પીનું સૂત્ર છે, બરાબર છે? હવે આના પરથી આપણે એન્થાલ્પી ફેરફારનું સૂત્ર મૂકીએ છીએ. શું સૂત્ર મૂકીએ છીએ? અહીં શરૂઆતની પરિસ્થિતિ, શરૂઆતની આંતરિક ઉર્જા યુ વન અને કદ વી વન, કારણ કે દબાણ તો શું રાખવાનું છે? અચળ વીવન હોય અને ઉષ્માનું તમે કીધું છે કે ડેલ્ટા યુ કરશો કે ખાલી યુ કરશો, બંને શું લેવાનું છે? કોમન છે. અચળ દબાણે યુ ની વાતો આપણે અહીંયા કરવાની છે, બરોબર છે? યુવન હોય અને અંતિમ આંતરિક ઉર્જા
यू टू अने कद वी टू होय तो शू घटना बने छे। હવે એની ઈજ પરિસ્થિતિ માટે લઈએ તો ડેલ્ટા યુ એટલે શું થઈ ગયું? અંતિમ માઇનસ પ્રારંભિક યુ ટુ માઇનસ યુ વન, યસ યા નો? અને શું કહે છે યુ ટુ માઇનસ યુ વન, ક્યુપી તો એમનો જ રાખવાનું છે અને પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ માટે લઉં છું। પી માટે શું આવશે? તો પી માટે અહીંયા તમે જોશો એટલે પી ડેલ્ટા વી માટે મારે શું ફેરફાર કરવો પડશે પહેલા? તો કે પી ડેલ્ટા વી માટે મારે ફેરફાર કરવો પડશે, માઇનસ લખો તો પ્લસ લખો કોઈ પ્રશ્ન નથી, બરોબર છે, પ્લસ હશે તો શું થશે અને માઇનસ હશે તો શું થશે, કઈ ફેરફાર નહીં થાય, કોઈ જ જાતનો ફેરફાર થવાનો નથી। અહીંયા શું લખ્યું છે સમજી લો કે ભાઈ કાર્ય પી ડેલ્ટા વી શું છે? પ્રણાલી દ્વારા થયેલ કાર્ય છે, દયેલ થયેલ વિસ્તરણ કાર્ય છે। વિસ્તરણ કાર્ય થયું છે તો આ જે પદ છે એની અંદર શું લખું છું? માઇનસ લખી દઉં, વિસ્તરણ થયું છે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થયું છે, પ્રણાલી દ્વારા કાર્ય થયું છે એટલે શું લખીશ? માઇનસ લખીશ, તો અહીંયા પણ માઇનસ લખી દઉં। ઓકે, હવે જુઓ આ જે માઇનસ છે એ માઇનસ ને મારે કઈ રીતે કન્વર્ટ કરવું પડશે? તો કે પી વી ટુ માઇનસ વી વન, યસ યા નો? પી વી ટુ માઇનસ વી વન, આ જ વાત લખી છે, આ જ વાત અહીંયા લખી છે। ડેલ્ટા યુ, આને ડેલ્ટા યુ કહેવાય અને ડેલ્ટા વી કહેવાય, પી ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં છું। કારણ શું છે? તો કે પી અચળ હતું એટલે આપણે બહાર કાઢી લીધું, તો હવે અંદર મોકલી દઉં છું, તો અહીંયા શું થઈ જશે? યુ ટુ માઇનસ યુ વન ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી, અહીંયા શું થઈ જશે? માઇનસ પી વી ટુ પ્લસ પી વી વન, આવું થાય? હા કે ના? ઓકે, થાય છે। તો હવે જો બીજી વાત, આ પદને આ તરફ લઈ આવું અને અથવા તો આને આ તરફ લઈ જાઓ, કોઈ પ્રશ્ન નથી, અને ક્યુપી વાળું જે પદ છે એને આ તરફ લઈ આવું, તો ક્યુપી બરાબર શું થઈ જાય? યુ ટુ માઇનસ યુ વન, શું થઈ જાય? યુ ટુ માઇનસ યુ વન। અધરવાઇઝ તમે અહીંથી પણ છૂટું પાડી શકો, કોઈ વાંધો નથી, અહીંથી પણ છૂટું પાડીને તમે આ તરફ લાવી શકો છો, અથવા તો આને આ તરફ અને આને આ તરફ લઈ લ્યો છો, કોઈ પ્રશ્ન થવાનો નથી, બરોબર છે। તો શું થાય? તો કે હજી આ પદ છે એને આ તરફ લઈ આવું, તો શું ઘટના બને છે? યુ ટુ માઇનસ યુ વન પ્લસ પી વી ટુ, આને આ બાજુ લઈ આવું એટલે પ્લસ થઈ જશે, ઓકે, ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ યુ ટુ માઇનસ યુ વન પ્લસ પી વી ટુ માઇનસ પી વી વન, ઓકે, યુ ટુ પી વી ટુ બેને એક સાથે લઈ લો, ક્યુપી બરાબર યુ ટુ પ્લસ પી વી ટુ, પદને આડાવાળા કરી શકીએ ને, પ્લસ માઇનસમાં પદને આગળ પાછળ લખી શકીએ, કોઈ વાંધો નહીં। ચલો હવે માઇનસ યુ વન પી વી વન, માઇનસ કૌંસની બહાર રાખું છું, માઇનસ ને કૌંસની બહાર રાખું તો શું થઈ જશે? યુ વન પ્લસ પી વી વન, આવું થઈ જાય બેટા, યસ કે નો? ઓકે, અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એને આપણે કહેશું એન્થાલ્પી ફેરફાર, અચળ દબાણે ઉષ્માનો ફેરફાર, અચળ દબાણે ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહે છે। એટલે શું થાય? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી, તો એમ પણ કહે છે કે ક્યુપી ઇઝ ઇક્વલ ટુ એચ ટુ માઇનસ એચ વન, એટલે ક્યુપી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ડેલ્ટા એચ। સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રહેવું જ જોઈએ, કમ્પલસરી યાદ રહેવું જોઈએ, ઓકે। હજી આમાં જુઓ તમે શું ફેરફાર કરી શકો છો તે, ઓકે, હવે જો આ સૂત્ર છે એને આપણે અહીંથી પણ ફેરફાર કરી શકીએ ભાઈ, કોઈ પ્રશ્ન નથી, જો આ ધ્યાન આપજો, અહીંયા ક્યુપી કરી દઉં છું, અહીંયા આને ભૂસી કાઢું છું, આ ક્યુપી ના સૂત્રનો કરતા બનાવી દો, તો ક્યુપી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ડેલ્ટા યુ માઇનસ સોરી પી પ્લસ પી ડેલ્ટા વી, આવું થઈ જાય, ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, આવું બને કે ના બને બેટા? તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું સોરી ક્યુપી ઇઝ ઇક્વલ ટુ શું છે? ડેલ્ટા એચ, ક્યુપી ઇઝ ઇક્વલ ટુ શું લીધું? ડેલ્ટા એચ કીધું છે, અચળ દબાણે ઉષ્માનો ફેરફાર, તો ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, આ છે તમારા એન્થાલ્પી ફેરફારનું સૂત્ર। કોનું સૂત્ર છે? એન્થાલ્પી ફેરફારનું સૂત્ર છે, એન્થાલ્પીનું નહીં, એન્થાલ્પીનું તો સૂત્ર આ છે, એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પી ડે પી વી, પણ એનો ફેરફાર લખીએ, જો આમાં ફેરફાર લગાડી દો તો અહીંયા ડેલ્ટા થઈ જાય, ડેલ્ટા એચ બરાબર આંતરિક ઉર્જાનો ફેરફાર પ્લસ પી, તો કેવું છે? અચળ, તો ફેરફાર શેમાં થાય? કદમાં, પી ડેલ્ટા વી, થઈ ગયો આ સૂત્ર।
This is the very most important equation. बराबर છે એને કે શું એન્થાલ્પી ફેરફાર એન્થાલ્પી ફેરફાર બરાબર આંતરિક ઉર્જા ફેરફાર પ્લસ p ડેલ્ટા v ક્લિયર થઈ છે અહીંયા જો તમે જોશો હવે આ જગ્યાનું ભૂસી કાઢું છું અહીંયા તમે જોશો એટલે શું થાય બીજી વાત q કેવું વિધેય છે પથ વિધેય છે તો ડેલ્ટા h છે એ તો અવસ્થા વિધેય છે તો q બરાબર શું છે આંતરિક ઉર્જા દબાણ અને કદ અહીં आंतरिक ऊर्जा U P अने V अवस्था विधेय होवाथी अवस्था विधेय होवाथी H पण अवस्था विधेय बने छे અને એનો ફેરફાર થાય ડેલ્ટા h એ પણ શું થાય અવસ્થા વિધેય બરાબર છે તો ડેલ્ટા h કયો એ કેવું વિધેય છે h પણ અવસ્થા વિધેય તમને જોવા મળે છે આ છે તમારી એન્થાલ્પીની વાત તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેટર છે બહુ અગત્યની છે તમારે ખાસ આ સૂત્રનો બહુ ઉપયોગ આવે છે થિયરી તો આપણે માટે નોર્મલ છે સૂત્ર યાદ હોવું જોઈએ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v અચળ દબાણે ઉષ્માનો ફેરફાર અને આંતરિક ઉર્જા એટલે શું છે ડેલ્ટા યુ બરાબર અચળ કદે ઉષ્માનો ફેરફાર છે આંતરિક ઉર્જા એટલે શું છે અચળ કદે ઉષ્માનો ફેરફાર છે અને આ શું છે અચળ દબાણે ઉષ્માનો ફેરફાર છે ધીસ ઇઝ ધ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓકે ચલો તો આ સરસ મજાનું સૂત્ર આપણે ધારી લીધું છે તો એને તમે શું કહી શકો છો તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી તરીકે લખી શકો છો અને અચળ કદે ઉષ્માનો ફેરફાર થાય તો તમે શું લખી શકો છો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બરાબર છે આના પરથી હવે બીજી એક અગત્યની વાત આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે આ બહુ જ અગત્યનું સૂત્ર છે બીજી વાત શું ફાઇન્ડ આઉટ કરવાની છે તો બીજું જે એક સૂત્ર છે એ સૂત્ર બહુ જ ઉપયોગી છે અને એમાંથી એમસીક્યુ પૂછાવાની સંભાવના પણ ખૂબ વધારે છે શું સૂત્ર છે સાહેબ અમને જરાક સમજાવો ચલો તો સમજાવી દઈએ હવે જો જ્યારે પ્રક્રિયા થતી હોય તો એમાં તે ઘન અને પ્રવાહી સ્વરૂપની પ્રક્રિયા હોય ત્યારે ઉષ્માનો ફેરફાર 100% ભાગ ભજવે છે પણ બહુ ખાસ અગત્યનો નથી હોતો વાયુમય અવસ્થામાં ઉષ્માનો ફેરફાર હોય એ ખૂબ જ વધારે પડતો ભાગ ભજવે છે એટલે આપણે વધારે જે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ જોઈએ છે એ વાયુમય પ્રક્રિયા માટે જોતા હોઈએ છે વાયુમય પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર ખૂબ જ અસરકારક હોય છે અથવા તો એમ કહી શકું એન્થાલ્પી ફેરફાર ઘન અને પ્રવાહી કરતા ખૂબ જ અસરકારક હોય છે કેવું હોય છે ખૂબ જ અસરકારક તમને જોવા મળે છે તો આપણે બે પરિસ્થિતિનું નિર્માણ કરી નાખીએ છીએ કેટલી પરિસ્થિતિઓનું નિર્માણ કરી નાખીએ છીએ ભૈયા બે પરિસ્થિતિઓનું નિર્માણ કરી નાખીએ છીએ તો આપણી પાસે જે સૂત્ર છે સમજી લો કે શરૂઆતમાં વન હોય એક નંબરનું કદ તો એ કહી દો વી એ તો આ તમારા પ્રક્રિયકોનું કદ લઈએ પ્રક્રિયકોનું કદ વી બી નિપજોનું કદ પરિસ્થિતિ કઈ છે વાયુમય પરિસ્થિતિ છે કઈ પરિસ્થિતિ છે વાયુમય પરિસ્થિતિ છે એ જ સમયે તમારા એન એ એટલે પ્રક્રિયકોના મોલ અને એન બી બરાબર નિપજોના મોલ હું આવું લખી શકું યસ હવે મારી પાસે એક સૂત્ર છે પીવી બરાબર એન આર ટી ઓકે આર ટી કેવું છે કોન્સ્ટન્ટ છે પી કેવું છે કોન્સ્ટન્ટ ફેરફાર શેમાં થાય છે વી અને એન માં તો આવું લખી શકું બેટા ધ્યાન આપજો પી વી એ ઇઝ ઇક્વલ ટુ એન એ આર ટી આના સમીકરણ એક કહી દઉં પી વી બી ઇઝ ઇક્વલ ટુ એન બી આર ટી ઓકે આના સમીકરણ બે કહી દઉં આ કોની માટે છે પ્રક્રિયકો માટે છે અને આ કોની માટે છે નિપજો માટે છે એક પ્રક્રિયકો માટેની વાત છે અને એક નિપજો માટેની વાત છે વેલ હવે આપણે ફેરફાર લઈએ છીએ તો શું કરીએ અંતિમ માઇનસ પ્રારંભિક નિપજ માઇનસ પ્રક્રિયક આવું લખીએ છીએ તો હું આવું લખી શકું પી વી બી ફેરફાર લેવો છે નિપજ માઇનસ પ્રક્રિયક માઇનસ પી વી એ
पीवी बी माइनस पीवी है बराबर एन बी आर टी माइनस एन ए आर टी हूँ लखी सकूँ आर टी कॉमन आ जाए आमा पी कॉमन आ जाए पी वी बी माइनस वी ए इज इक्वल टू एन बी माइनस एन ए अहीं शू थी जाए आर टी कॉमन थी जाए तो क्या आने डेल्टा वी कही सकते अंतिम माइनस प्रारंभिक एट पी डेल्टा वी इज इक्वल टू डेल्टा एन आ कोनी माटे नी वात थई छे गैस वायुमय प्रक्रिया नी वात थई छे डेल्टा एन जी आर टी पी डेल्टा वी इज इक्वल टू डेल्टा एन जी आर टी आखी बात फरी वक्त समझाऊ छु आमे बे घटना लिखी छे प्रक्रिया एक समझी लो के कोई प्रक्रिया वायुमय प्रक्रिया ए छे अने निपज शू छे बी तो ए नु कद जे छे एने नाम आपी दीधु वी ए बी नु कद जे छे एने नाम आपी दीधु बी वी बी એટલે પ્રક્રિયકોનું કદ વાયુમય પ્રક્રિયકોનું કદ વાયુમય નિપજનું કદ એ સમયે આના જેટલા મોલ હશે એના વાયુમય પ્રક્રિયકોના મોલ અને બી છે એ વાયુમય નિપજોના મોલ ઓકે હવે આપણે પીવી બરાબર એનઆરટી સૂત્ર બહુ સારી રીતે જાણીએ છીએ તો અમે આ બંને સૂત્ર પ્રક્રિયકો માટે અને નિપજ માટે બંને માટે આ સૂત્રને અમે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું પછી શું કરી નાખ્યું છે તો કે ભાઈ તફાવત શું લઈએ છીએ અંતિમ માઇનસ પ્રારંભિક તો અંતમાં શું હશે આપણી પાસે નિપજ 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 માઇનસ પ્રક્રિયક એટલે કે નું સમીકરણ क्लियर छे तो पी वी बी माइनस पी वी ए इज इक्वल टू एन बी आर टी माइनस एन ए आर टी क्लियर थई छे आखी बात પછી શું છે પી વી બી માઇનસ વી એ બરાબર એન બી માઇનસ એન એ આર ટી ઓકે આ શું છે અંતિમ માઇનસ પ્રારંભિક કદ એટલે ડેલ્ટા અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક મોલ એટલે શું થઈ ગયું ડેલ્ટા એન એટલે આપણું સરસ મજાનું સૂત્ર આવી ગયું પી વી બરાબર ડેલ્ટા એન જે આર ટી હવે આપણી પાસે સૂત્ર શું છે જો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અને સૂત્ર નંબર ત્રણ કહી દઉં બરાબર આ છે સૂત્ર નંબર ચાર સૂત્ર ચારમાં ત્રણની કિંમત મૂકતા સમીકરણ चार त्रणनी किंमत मुकता ओके अहीं किंमत मूकी दियो तो शुं आवशे डेल्टा एच इज इक्वल टू डेल्टा यू प्लस पी डेल्टा बी नी जगह मूकी शकाय तो पी डेल्टा बी नी जगह किंमत मूकी जो डेल्टा एन जी आर टी आ जे सूत्र छे आ बहु ज इम्पोर्टंट सूत्र छे बीजी वात डेल्टा यू इज इक्वल टू शू थी जाए डेल्टा एच माइनस डेल्टा एन जी आर टी आ आखा सूत्र ना आधार तमारा डेल्टा एन जी पर रहेलो छे आ आखा सूत्र ना आधार कोना पर रहेलो छे डेल्टा एन जी पर तमारा आखा सूत्र ना आधार रहेलो छे बहु ज इम्पोर्टंट मेटर छे ओके हवे जो डेल्टा एच बराबर एटलू पद थाय तो कोनी किंमत वधारे होय डेल्टा यू नी के डेल्टा एच नी तो डेल्टा एच ની કિંમત ડેલ્ટા યુ કરતા કેવી હોય વધારે હોય છે પણ ઈ વાતનો આધાર કોના પર રહેલો છે ભઈલા તો કે ઈ વાતનો આધાર તમારા ડેલ્ટા એન જી ના મૂલ્ય પર રહેલો છે કોના પર રહેલો છે ડેલ્ટા એન જી ના મૂલ્ય પર રહેલો છે આનો જરા સ્ક્રીનશોટ લઈ લે બેટા એટલે આટલું થોડું ભૂસી કાઢું છું ફટાફટ સ્ક્રીનશોટ ઓકે 1 2 3 ભૂસો ચલો ભાઈ સમજી લો કે ભાઈ આના બરાબર હું 0 મૂકી દઉં છું ડેલ્ટા એન જી બરાબર 0 તો શું થશે તો આ આખા પદની કિંમત શું થઈ જાય 0 તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ થાય જો તમારા વાયુરૂપ પ્રક્રિયકો અને વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા સમાન હોય તો એન્થાલ્પી અને આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થશે સમાન થશે ક્લિયર છે ઓકે હવે ધારી લો કે ડેલ્ટા એન જી આજે ડેલ્ટા એન જી છે એની કિંમત 0 કરતા નાની છે લેસ ધેન 0 0 કરતા શૂન્ય કરતા કિંમત કેવી છે નાની મીન્સ કે માઇનસ છે તો અહીંયા શું ઘટના થશે અહીંયા મૂકીને જોઈ લઈએ આપણે સમજી લો કે ડેલ્ટા એચ છે એની કિંમત છે ડેલ્ટા યુ માઇનસ 2 માઇનસ 2 રાખું છું ઓકે 2 આર ટી ઓકે હવે ડેલ્ટા યુ નું જે મૂલ્ય છે એમાંથી આને માઇનસ કરવાનું છે ભઈલા ડેલ્ટા યુ ના મૂલ્યમાંથી તમારે શું કરવાનું છે તો કે ભાઈ માઇનસ મૂલ્ય કરવાનું છે આનું તો ડેલ્ટા યુ માઇનસ 2 આર ટી ક્યારે ડેલ્ટા એચ થશે તો આ તબક્કે ડેલ્ટા યુ ની કિંમત કેવી હશે મોટી થશે તો
तो डेल्टा एच ग्रेटर लेस देन डेल्टा यू हे, आमाथी एटलू बाद करो एटली डेल्टा यू एच की किंमत हे, तो डेल्टा यू की किंमत केवी हे, मोटी हे। सेम टू सेम डेल्टा एन जी ग्रेटर देन जीरो, तो जुओ डेल्टा एच की किंमत एटली थाय माइनस वालों बताव्यु छे। हवे हुं एनी जग्याए समझी लो कि डेल्टा यू प्लस टू आर टी लखूं, तो डेल्टा यू नी अंदर एटलू उमेरशो, टू आर टी जेटलू मूल्य उमेरशो त्यारे डेल्टा एच बराबर थशे, एटले डेल्टा एच नी किंमत डेल्टा यू करता केवी हशे, मोटी हशे। आ जे मेटर छे, आ मेटर तमारा एमसीक्यू माटे खूब ज अगत्यनी छे, एमसीक्यू प्लस कैलक्युलेशन दाखलाओ गणवा माटे पण तमारे आ वातनो उपयोग करवो पड़शे, बहुत जरूरी मेटर छे। अने आई होप के तमारे आ सॉल्व करवी ज जोईए, एटली बधी इंटरेस्टिंग मेटर छे, बराबर। तो सरस मजानो तमारा मस्त मजाना सूत्रोनी तारवणी थई गई छे। एमाई ते आजे जे चलाव्यु छे, आजना जे सूत्रो छे એમાં સૌથી અગત્યનું શું છે, તો કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, એક આ સૂત્ર છે, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી, ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ સૂત્ર અગત્યનું છે। પછી બીજી ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી અને ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી, અચળ કદે ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ઉર્જા કહેવાય, અને અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એટલે શું કહેશું આપણે, એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ। અચળ કદે ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ઉર્જા, અને અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે। આ આખું જે ચેપ્ટર છે એ કેવું છે બેટા, તો કે મસ્ત મજાનું સૂત્રોની તારવણીવાળું ચેપ્ટર છે, એટલે આપણે ચેપ્ટર એમાં શરૂઆતનો જે પોર્શન છે એ ખાસ અગત્યનો છે। અત્યારે જે ચલાવું છું એન્થાલ્પીની વાત કરી છે, એન્ટ્રોપીની વાત કરી છે, જે પ્રક્રમો અલગ અલગ વાત કરી છે, જે અલગ અલગ પ્રણાલીની વાત કરી છે, આ બધી મેટર તમને ખબર હશે તો તમે આ જે ચેપ્ટર છે એનું જે મેઇન પાર્ટ છે એને સારી રીતે તમે ભણી શકશો, નહીંતર તો સાહેબ ફૂલ તકલીફ પડવાની છે જો આ ચેપ્ટર અત્યારે તમે ધ્યાન નહીં આપો તો। આ વસ્તુ તો કમ્પલસરી તમારે શું છે, તો કે ભાઈ આંતરિક ઉર્જાનો ફેરફાર જે છે એ અચળ કદે અને એન્થાલ્પી ફેરફાર છે, અચળ દબાણે ઉષ્માના ફેરફાર જેટલો હોય છે, આ મેટર તમારે યાદ જ રાખવી પડે, એનો કોઈ બીજો રસ્તો નથી। ક્લિયર થાય છે આખી વાત? તો આ સરસ મજાના સૂત્રની તારવણી કરી છે, આ સૂત્ર પરથી આપણે વિવિધ પ્રકારના દાખલાઓની ગણતરી કરવાની છે। પહેલાં તો તમારા જે પુસ્તકની અંદર દાખલાઓ આપ્યા છે એ દાખલાઓનું આપણે સોલ્યુશન કરવું પડે, બરાબર છે, પછી આપણે એમસીક્યુનું સોલ્યુશન કરીએ। તો જોઈ લો જરાક સરસ મજાના સ્ક્રીનશોટ લઈ લ્યો। ઓકે, તો આજે આપણે એટલે સુધી રાખીએ બેટા, અને નેક્સ્ટ લેક્ચરની અંદર મસ્ત મજાના આપણે કોયડો છે, કોયડાનો એમસીક્યુ સોલ્વ કરશું, અને થોડા ઘણા વધારે એમસીક્યુ સોલ્વ કરાવવા છે, થોડા એક્ઝામ્પલ એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે ગણીશું, જેથી કરીને તમને એન્થાલ્પી વિશેની જે વાત છે એ મસ્ત મજાની આખી કમ્પ્લીટ થઈ જાય। ઓકે, તો આજે આપણે એટલે સુધી રાખીએ, થેન્ક યુ।